નમસ્કાર સીધો સંવાદમાં આપનું સ્વાગતું છું નેહલ આજે આપણે વાત કરવી છે ધામ માનગઢની માનગઢ એક એવું સ્થળ કે જે ત્રિભેટે આવેલું છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશનો જે આદિવાસી પટ્ટો છે આદિવાસી બેલ્ટ છે ત્યાં બિલકુલ જે સો વર્ષ પહેલાં એક ઘટનાક્રમ થયો હતો અને ત્યાર પછી આજે પણ એ ઘટનાક્રમને આપણે ભૂલી શકાતું નથી એવું કહેવાય છે કે જલિયાવાલા કાંડથી પણ વધારે મોટો આ હત્યાકાંડ હતો જેમાં એક સાથે પંદરસોથી વધુ લોકોને આદિવાસીઓને અંગ્રેજોએ ગોળી ધરબી દીધી હતી એ જગ્યાની આપણે વાત કરવી છે આજે વડાપ્રધાન તે સ્થળ પર પહોંચ્યા હતા અને આ જે સ્થળ છે તેને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો આદિવાસીના જે વિકાસની વાતો છે તે પણ તેમણે કરી કઈ રીતે ટુરિઝમ અને આદિવાસીનો બંને સંકલન કરી શકાય એનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો આદિવાસી છે એ આદિ છે આદિ એટલે સૌથી પહેલાં જે પૃથ્વી પર આવ્યા હોય તે આદિવાસી છે જે વર્તમાનમાં પણ છે જે ભવિષ્યમાં પણ રહેશે એનો પણ ક્યાંક તેમણે ઉલ્લેખ કર્યો ટાઇટલ આપણે આપ્યું છે મુલાકાત ટાર્ગેટ તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં ભાગ લેવા માટે સાવન પંડ્યા નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે સાવનભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર ભાવિક અમીન નેતા કોંગ્રેસ આપણી સાથે છે આપનું પણ ભાવિક ભાઈ સ્વાગત છે યોગેશ ચુડગર વિશ્લેષક આપણી સાથે છે સ્વાગત છે સર આપનું ધર્મેશ ગામી સામાજિક કાર્યકર છે સુરતથી આપણી સાથે જોડાયા છે પ્રફુલ ત્રિવેદી સર એસોસિયેટ એડિટર મંતવ્ય ન્યૂઝ જે આ માનગઢની ઘટના છે છેલ્લા કેટલાય વર્ષોથી જે આદિવાસીઓ છે તેમની માંગ પણ હતી કે આ અમારા ગુરુ છે અને તેમણે જે ત્યાગ દ્રઢતા બલિદાનની જે ભાવના અમારામાં રૂપી છે અને તેને કારણે અમે ઈચ્છીએ છીએ કે તેમનું માન સન્માન તો થાય જ પરંતુ એક રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવામાં આવે એ માંગ તેમની વર્ષો જૂની હતી ને એ ક્યાંક આજે સંતોષવામાં આવી તેની ખુશી પણ હતી એક લાખથી વધારેની જનમેદની એકઠી પણ થઈ હતી ત્યારે વડાપ્રધાને પણ જે આદિવાસી વિકાસ કઈ રીતે કરવામાં આવ્યો છે તેઓ જ્યારે ગુજરાતના સીએમ હતા તે સમયે જે વિકાસ જે વનબંધુ કલ્યાણ યોજનાનો પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો સાથે જ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને એ રીતે પણ કહ્યું કે આપણે તે સમયે સાથે કામ કરેલું કારણ કે જ્યારે સીએમ તરીકે નરેન્દ્ર મોદી અહીં હતા ત્યારે સીએમ તરીકે રાજસ્થાનમાં અશોક ગેહલોત પણ હતા એટલે એ બાબતનો પણ ક્યાંક અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ જ વિષય પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એક બાબતનો એમણે જે ફોકસ કરેલો તે એ પણ હતો કે જે યાત્રાઓની જે સર્કિટ વધી છે તેને કારણે પણ પ્રવાસનને વેગ મળ્યો છે રોજગારી પણ આદિવાસી વિસ્તારમાં વધી છે

જેમાં જેમાં મારા આદિવાસી સમાજની વિકાસની ભાવના હોય તે બધા જ જે શક્ય હોય કામ અમે કર્યા છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યા યાત્રાધામનું નામ પણ લેવામાં આવ્યું અને વારંવાર જ્યારે આદિવાસી બેલ્ટની વાત આવે છે ત્યારે આપણે અંબાજીથી લઈને ઉમરગામ આ શબ્દ હંમેશા કહેતા હોય છે કારણ કે અહીંયા જે જે જિલ્લા આવ્યા છે તેમાં આદિવાસીઓની વસ્તી મહદઅંશે રહેલી છે આ જ વિષય પર જ્યારે વાત કરીએ છીએ યોગેશ ચુડગર સર આપની પાસે આવવા માંગુ છું આદિવાસી વિકાસની વાત તો છે જ પણ સાથે સાથે એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે આદિવાસી મતો પણ મેળવવાના છે શું કહેશો સમગ્ર રીતે જુઓ તો આદિવાસી બેલ્ટ ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ અત્યાર સુધી ઘણું રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એ કયા બીજા કારણસર એમાં ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે એટલે આજે જે કાર્યક્રમ માનગઢ ગોઠવાયો એ બહુ ગણતરીપૂર્વક એની રણનીતિ ગણવામાં આવી અને તમે જો એક જ સ્ટેજ ઉપર ત્રણ મુખ્યમંત્રી ગુજરાતના મધ્યપ્રદેશના અને અને દેશના વડાપ્રધાન આ ચાર મહાનુભાવો એક જ સ્ટેજ ઉપર એકત્રિત થાય છે આ એક બહુ ઐતિહાસિક બનાવ કહેવાય ઓફકોર્સ આમાં બધાની નજર આદિવાસીઓના મત કેવી રીતે મેળવી શકાય એની ઉપર હતી ગુજરાતમાં સત્યાવીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું અને આદિવાસી કેટલા કામો કામો કર્યા એનો તમે ઇતિહાસ તો કોઈ બહુ મહત્વના થયા હોય એવું માટે કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તમે જુઓ તો હજુ તો શાળાઓ ખૂટે છે પાણીની તકલીફો છે ત્યાંની ખેતી જે છે એનો જે વિકાસ થવો જોઈએ એ પણ નથી થયો એટલે આદિવાસી બેલ્ટ ઉપર તમારે જે કામ કરવું જોઈએ અને માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તો બધું બધું બહુ ઘણું ગણાવ્યું 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 આ આ પણ ત્યાંની આદિવાસી પ્રજાના રોજિંદા જીવનમાં કેટલો ફરક પડ્યો એમની રોજગારીમાં કેટલો ફરક પડ્યો તમે જો અત્યાર સુધી પંચમહાલના આદિવાસીઓ એક આ બીજા જગ્યાએ મજૂરી કરવા જતા હતા એને બદલે અત્યારે થોડોક ફરક પડ્યો છે કે પંચમહાલ આજુબાજુમાં ક્યાંક ઇન્ડસ્ટ્રી નવી થઈ છે એટલે ત્યાં આગળ એ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો લાગ્યા છે એટલે આ બધું થતા થતા બહુ વર્ષો લાગ્યા છતાં હજુ બધાને રોજગારી મળે બધાને શિક્ષણ મળે એ પરિસ્થિતિ નથી એટલે આદિવાસી ઉપર હજુ આ ત્રણે મુખ્યમંત્રીઓ એકત્રિત થયા ત્રણે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે અને આ આદિવાસીઓના વિકાસ માટે એમના શિક્ષણ માટે એમની રોજગારી માટે હોય કે એવી યોજનાઓ ઘડવી જોઈએ બાકી તો શું છે કે તમે એને પ્રવાસન બેલ્ટ તરીકે ડિક્લેર કરો પાવાગઢમાં તમે કહ્યું હવે રોડના લાખો માણસો જાય છે એનાથી કઈ આદિવાસીઓનો કોઈ ઉદ્ધાર નથી થયો એટલે આ પ્રવાસનની વાત આખી અલગ છે લોકો આવતા થયા એ બધી જ વાત સાચી ત્યાં તમે સરદાર પટેલનું સ્ટેચ્યુ આપણે જો ઉભું કર્યું ત્યાં જે આદિવાસીઓ વસતા હતા એમને ત્યાંથી ખસેડવામાં આવ્યા અને આ સ્ટેચ્યુ ઊભું થયું એ લોકોનું રિહેબિલિટેશન માટેના પ્રશ્નો હજુ આજે પણ એમના એમ ઉભા છે એટલે આ બધા કામો આદિવાસીઓ માટે થવા જોઈએ એ બરોબર થતા નથી એવું મારું માનવું છે એટલે માન્ય વડાપ્રધાન શ્રી આજે માનગઢ આવ્યા બહુ જ સારું કામ કર્યું અને માનગઢ એક ઐતિહાસિક પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું એ પણ એક સારું કામ છે મારે એ જાણવી છે કે આ માનગઢ માટે તો આજે આ કાર્યક્રમ હતો જ પણ સાથે એક બાબત એ પણ છે કે ગુજરાતની સત્યાવીસ વિધાનસભાની સીટો એવી છે કે જે એસટી એટલે કે એસટી માટે રિઝર્વ છે કઈ રીતે જુઓ છો કારણ કે મોદી અહીં પણ ગયા જાંબુકોડા ખાતે પણ ગયા અહીંયા પણ લોકાર્પણ અને વિકાસના કાર્યો કરવામાં આવ્યા અને હવે ચૂંટણીની તારીખ બહુ નજીક છે કદાચ એક બે દિવસમાં જાહેર થઈ જશે ડેહલ આપણે ત્યાં એક કહેવત છે કે એક કાંકરે બે પક્ષી મારવા અહીંયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક કાંકરે ત્રણ પક્ષી માર્યા છે હમ ગુજરાતની આદિવાસી વિસ્તારની અંદર સત્યાવીસ બેઠકો છે મધ્યપ્રદેશમાં સુડતાલીસ છે હમ અને રાજસ્થાનમાં પચીસ છે કુલ નવ્વાણું થી વધારે બેઠકો છે હવે તમે જુઓ કે ગુજરાતની અંદર બે હજાર બાવીસનું હમણાં જ ઇલેક્શન આવી રહ્યું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બે હજાર ત્રેવીસમાં છે અને પચાસ લોકસભાની બેઠકો એવી છે કે જ્યાં આદિવાસીઓનું પ્રભુત્વ છે એટલે બે હજાર ચોવીસ એટલે એક કાંકરે ત્રણ પક્ષી એમને માર્યા છે કેમ કે લોકસભાની જે બેઠકો છે તમે જુઓ કે ગુજરાત રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક ત્યાં ટ્રાઇબલ બેલ્ટ જે ટ્રાઇબલ બેલ્ટ છે અને એ જે આદિવાસી વસ્તી છે આઠ થી દસ કરોડની વસ્તી છે એટલે જે આજે માનગઢ એમણે પસંદ કર્યું છે જે આદિવાસીઓનું એક તીર્થ સ્થળ ગણાય છે ત્યાં શહીદ સ્મારક છે જ્યાં એમણે નમન કરી અને એમનો કાર્યક્રમ ચાલુ કર્યો હતો જે આદિવાસીઓ છે એમને એમને સંબોધન કર્યું હતું એમણે કહ્યું હતું કે ભાઈ આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય છે વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે અને આદિવાસી સમાજ વગર ભારતીય સમાજ જીવન છે એ અધૂરું છે ગોવિંદ ગુરુનું એમણે જે સ્મારક છે ત્યાં એમણે દર્શન કર્યા એ ગુરુ ગોવિંદ છે એ ભીલ સ્વાતંત્ર્ય સેનાની હતા અને અંગ્રેજો સામે જે સ્વાતંત્ર્યની લડત ચાલતી હતી એની સામે એમણે આદિવાસીઓનું એક જબરજસ્ત આંદોલન શરૂ કર્યું હતું જેને કારણે ઉશ્કેરાયેલા અંગ્રેજોએ ઓગણીસો ને તેર માનગઢ ખાતે આડેધડ ગોળીબાર કર્યા હતા અને એમાં પંદરસો જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા અને એટલા માટે માનગઢમાં શહીદ સ્મારક ઉભું કરવામાં આવ્યું છે એટલે જે જે ઘટના છે છે આ બિરસા મુંડા પણ યાદ કર્યા હતા જે આદિવાસીઓના એક પૂજ્ય ભગવાન તરીકે ભગવાન તરીકે જે પૂજાય છે જેમની અ પંદરમી નવેમ્બરે જન્મજયંતિ છે ને એ દિવસને ને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એની પણ વાત થઈ હતી એટલે આખી જે આદિવાસીઓના જ્યાં જ્યાં પોકેટ્સ છે ત્યાં કેટલો વિકાસ થયો છે એની વાત કરીને આ પ્રસંગે ત્રણ જે મુખ્યમંત્રી હાજર હતા ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાનના અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ એમણે પણ પોતપોતાના રાજ્યોની અંદર આદિવાસી બેલ્ટ છે એમાં કેટલો વિકાસ કર્યો એની વાત કરી હતી પરંતુ જે યોગેશભાઈએ કહ્યું એ રીતે કોંગ્રેસનું અત્યાર સુધી આદિવાસી વિસ્તારો પર પ્રભુત્વ રહ્યું છે અને એમાં આખો જે સમાજ છે એને ભાજપ તરફ વાળવાનો એક પ્રયાસ પણ આ કાર્યક્રમમાં ડોકિયા કરે છે એ બાબત અહીં બહુ સ્પષ્ટ આપણને જોવા મળી રહી છે ધર્મેશભાઈ આપની પાસે આવું છે ગુજરાતની વસ્તી જેટલી છે એમાં પંદર ટકા આદિવાસી છે સામાન્ય રીતે બીજા સ્થળે સાત થી આઠ ટકા દસ ટકા હોય છે એટલે આદિવાસી વસ્તી ગુજરાતમાં વધારે પણ છે અને લઈને જુદી જુદી યોજનાઓ પણ છે પણ કેટલીક હકીકત એવી પણ આવે છે કે નલસે જલ જેવી યોજનાઓ છે તે આદિવાસી વિસ્તારમાં પહોંચી છે એ સારી પણ બાબત છે અને કેટલીક બાબત એવી પણ આપે છે કે ભાઈ નળ અમારા ત્યાં આવી ગયા છે પાણી હજુ આવતું નથી કઈ રીતે જુઓ છો આપણી વાત સાચી છે આદિવાસી વિસ્તારોની અંદર આજ પણ ઘણા બધા જિલ્લાઓ છે ત્યાંના અંતરિયાળ ગામોની પરિસ્થિતિ આજ પણ ખૂબ ખરાબ છે ત્યાંના જે કોઈ નેતાઓ હોય છે એ નેતાઓ નીચે સુધી આ યોજનાનો લાભ નથી પહોંચાડતા અને એટલો બધો ભ્રષ્ટાચાર છે કે સામે કોઈ લોકો આ ભોળી પ્રજા બોલી પણ નથી શકતી આ વાસ્તવિકતા છે વરવી પરિસ્થિતિ છે કોંગ્રેસનું આટલા વર્ષનું શાસન રહ્યું હતું તે છતાં પણ આદિવાસીઓની આ સ્થિતિ રહેલી એના પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ વિકાસ માટે કામો કર્યા છે આદિવાસી ક્ષેત્રમાં પણ જે પાઇપલાઇનનું કામ હોય નીચે સુધીની જે યોજનાઓ પહોંચાડવાનું કામ હોય એ આદિવાસી ક્ષેત્રના જે કોઈ નેતાઓ છે કે ત્યાંની જે સિસ્ટમ છે એ હજી લોકો સુધી નથી પહોંચતા આજ પણ ત્યાંના લોકો માઇગ્રેશન કરે છે સેડીક આપવા માટે મજૂરો લગભગ આ દક્ષિણ ગુજરાતની વાત કરું તો ત્રણ ચાર જિલ્લામાંથી એ આજે પણ સેડીક આપવા માટે દક્ષિણ ગુજરાતના જે પાણીવાળા વિસ્તારો છે ત્યાં કને આજે પણ આવવું પડે છે જો કદાચ આ યોજનાઓ પહોંચતી હોત એમને તરત લાભ મળતો હોત તો એ લોકોને કોઈ જરૂર નથી આજે પણ એમના બાળકોની અને એમના પરિવારોની સ્થિતિ ખરેખર કથળી છે એટલે ત્યાંના જે નેતાઓ છે એ લોકો હજી સુધી પાઇપલાઇન સુધી ત્યાં કામ નથી પહોંચાડવા દેતા એ વાત બિલકુલ સાચી છે ઓકે

સ્પષ્ટ છે કે આદિવાસી જે સમાજ છે એ વર્ષોથી કોંગ્રેસને મત આપતો આવ્યો છે તો એનું કંઈક કારણ હશે કારણ કે કોંગ્રેસે પણ એ એમને સાચવ્યા છે તમે જુઓ આપણે પૂર્વ પટ્ટાના જે બી જે તમારે જે વિસ્તાર આવે છે તો એની અંદર એ લોકો પહેલાં તુવેર છે પછી આપણે મકાઈ છે એવા પાક કરતા હતા જ્યારે કોંગ્રેસે એમના એ પટ્ટાઓ પર શેરડીનો વિકાસ કરવાની એક તૈયારી કરાવડાવી અને એમના વિસ્તારોમાં સુગર ફેક્ટરીઓ નાખેલી જેથી કરીને તેમને સૌથી વધારે વળતર મળે અને એ સુગર ફેક્ટરીઓની અંદર એમને કામ પણ મળે મનરેગા એમના માટેની જ વસ્તુ વધારે પ્રિપેર કરેલી હતી કોંગ્રેસે કે જેથી આ લોકોને આ રોજગારી મળી રહે ને એમને કોઈ વસ્તુની તકલીફ ના પડે એટલે કોંગ્રેસે હંમેશા આદિવાસી ક્ષેત્રમાં વિકાસ તો કર્યો જ છે અને એમને બનતી જેટલી બી વસ્તુ થાય એટલી કરેલી છે તમે જુઓ કે સરદાર સરોવર જ્યારે ડેમ બન્યો ત્યારે એમને નર્મદા પુનર્વસન પણ એમને આપણે કોંગ્રેસે એ કરેલું હતું ને લોકોને સ્થાપિત કર્યા હતા હા ત્યાર પછીની વસ્તુ અલગ છે કે ભાજપે એમને આગળ શું વિકાસ કર્યો આજે તમને કહી દઉં કે એમને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત આવે છે તો એમને પ્રવાસન તરીકેને એ પ્રમોટ કર્યું પરંતુ એનો સીધો ફાયદો આદિવાસી સમાજને નથી થયો કારણ કે જે સમયે એ લોકો ત્યાં રોજગારી છે કે નાના મોટા જે ધંધા કરતા હતા આજે એ પોતે ઠપ થઈ ગયા છે અને આજુબાજુ એમની હજારો એકર જમીન છે એ તમારા પ્રવાસનના નામે એમની પાસેથી લઈ લેવામાં આવી આજે મને બતાવો કે જો આદિવાસી ક્ષેત્રનો એટલો ત્યાં આગળ એમને ઉપયોગ કર્યો હોય મતલબ એમને આગળ લાવવાની કોઈ કોશિશ કરી હોય તો રોજગારીની મને તક બતાવો કે એમને આ વસ્તુ મૂકી ત્યાં આગળ અને એના લીધે ત્યાંના લોકો આદિવાસી સમાજને આ રોજગારી મળે છે આ તો એવું થયું કે જમીન પણ ગઈ અને રોજગારી પણ ગઈ એટલે પ્રવાસનના નામે આ લોકોએ હંમેશા આદિવાસી સમાજોની જમીનો લીધી છે પરંતુ સામે જે યોગ્ય વળતર મળવું જોઈએ એ લોકોને રોજગારી શું તમે ચાલો માની લો કે તમે એવું ડેવલપમેન્ટ વિકાસના નામે જો એમની પાસેથી તમે જમીન લઈ લેતા હોય તો પછી ત્યાર પછી આદિવાસી ક્ષેત્રને આદિવાસી ક્ષેત્રની અંદર એમને તમે શું આપો છો પરંતુ અત્યારે તમે જુઓ કે ત્યાં આગળ મને એક એવો બતાવો કે ના કોઈ આદિવાસી સમાજનો કોઈ નેતા

ઓકે સાવન પંડ્યા નેતા ભાજપ આપણી સાથે છે એમની પાસેથી આપણે જવાબ મેળવવાની કોશિશ કરીશું વનમધુ કલ્યાણ સહિતની ઘણી બધી યોજનાઓ છે કે જે આદિજાતિના કલ્યાણ માટે છે મોડલ સ્કૂલ છે તે પણ આપણે જાણીએ છીએ જવાહર નવોદય યોજનાનો લાભ પણ ત્યાંના લોકોને મળે છે એ પણ આપણે જાણીએ છીએ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે એ વાત પણ સાચી છે પણ કેટલીક હકીકત એવી પણ છે કે હું ત્રણેક મહિના પહેલાંની જ વાત છે છોટાઉદેપુર ગયો હતો અને બે જે વ્યક્તિ મજૂરી કામ કરતા હતા લેબરનું કામ કડિયા કામ કરતા હતા અને જ્યારે મેં તમને પૂછ્યું તો એક ગ્રેજ્યુએટ હતો અને એક પીટીસી થયો હતો અત્યારે શું કરો છો તો કે અત્યારે બીજું કોઈ જ કામ નથી રોજગારી નથી અમે આ કામ કરીએ અથવા તો પછી ખેતમજૂરી કરીએ મેં કીધું આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી તો કે આખા જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં એક જીઆઈડીસી નથી સાબ જી સર્વપ્રથમ તો પ્રાથમિક રીતે આપણા જે બંધુઓ છે એ બંધુઓને આપણે સ્ટ્રીમમાં લાવવા ને પાયાથી એની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ શિક્ષણ પ્રાથમિક જે જરૂરિયાત છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે એને મેઇન સ્ટ્રીમમાં લાવી રહી છે આદિવાસી આપણા જે બંધુઓ છે એ લોકોને સર્વપ્રથમ તો પ્રાથમિક જરૂરિયાત એમાં મુખ્યત્વે કયા મુદ્દા છે સર્વપ્રથમ વીજળી પાણી શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર આ દરેકે દરેક જે ક્ષેત્ર છે એ દરેકે દરેક ક્ષેત્રને સર્વા એને એક સાથે કઈ રીતે ડેવલપ કરી શકાય આપણે સ્વાભાવિક રીતે જોઈએ કેન્દ્રની યોજના છે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કોઈ યોજના છે પોલિસી ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આયુષ્યમાનની જે હેલ્થ સેક્ટરની આપણી યોજના છે સરકારની આટલી યોજનાઓ પછી પણ જે જે મહિલાઓ છે બાળકો એ એ તમામ ક્ષેત્ર માટે હેલ્થ સેક્ટર હોય મહિલાઓનો વિકાસ હોય રોજગારી હોય એ તમામ ક્ષેત્રો માટે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે દરેકે દરેક ક્ષેત્રની અંદર જે ડેવલપમેન્ટ થયું છે ઇન્ડિવિજ્યુઅલ ક્ષેત્ર તમે જુઓ કે શિક્ષણનું જે પાછળનું પ્રમાણ ડ્રોપ આઉટ રહેશે શિક્ષણની અંદર આજે કેટલું પ્રમાણ છે અને કેટલા લેવલ સુધી આગળ જઈ રહ્યું છે બીજું સ્વાસ્થ્યનું તો આજે સ્વાસ્થ્યની જે સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ ત્યાં સ્થાનિક લેવલે પણ આજે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે સાથે સાથે સરકારની જે વિવિધ યોજના અને પોલિસી છે એ મહિલાઓની પોલિસી હોય બાળકોની પોલિસી હોય જે પણ છે એ દરેકે દરેક જે વ્યક્તિ રહેલો છે એના સુધી પહોંચે સીધી જ પહોંચે એનું ધ્યાન રાખી રહેવામાં આવ્યું છે આપણે એ પણ જોયું કે જનધન જે ખાતા ખુલ્યા તો એવું નથી માત્ર શહેરી વિસ્તારમાં લોકોના જે છે તમામે તમામ લોકોના એટલે સ્ટ્રીમ સાથે સૌથી પહેલા જોડ્યા અત્યારે વાત છે એ લોકો આજે ગુજરાતની અંદર તો ખાસ કરીને જો વીજળી આજે ગામે ગામ પહોંચી રહી છે એની સાથે રોડ રસ્તા પહોંચી રહ્યા છે કનેક્ટિવિટી પણ એટલી જ અગત્યની મહત્વની છે એની સાથે સાથે હવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર

જોગ્રાફિકલ એરિયાનું પણ ડેવલપમેન્ટ ધીરે ધીરે યોજનાઓના માધ્યમથી આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે આજે ત્યાં શિક્ષણ વધ્યું છે આજે રોજગાર વધ્યો છે અને તમે કદાચ હમણાં જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની જે યાત્રાઓ નીકળી એમાં સૌથી સારામાં સારો જો પ્રતિસાદ મળ્યો હોય જનતાએ સ્વયંભૂ ભાગ લીધો હોય તો એ ગૌરવ યાત્રાની અંદર ભાગ લીધો તો એટલે આમાં કેવું છે કે અત્યારે કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો રહ્યો નથી એટલે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો છે એ કાર્યને એક અલગ રીતે મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આમાં આજે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક પાછલા વર્ષોમાં જોઈએ તો અહીંયા આ સ્થળ સુધી આપણે કોંગ્રેસનો જવાબ લઈ લઈએ સાવંતભાઈએ જે પ્રમાણે કહ્યું ને ભાવિકભાઈ આપની પાસે આવવા માંગુ છું એમ કે છે કે કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે માત્ર ચાલુ કરેલી કેવી રીતે બંધ થઈ ગઈ ના ના એ નિહાલ હું એમને એજ જવાબ આપું છું કે બોડેલી ની અંદર ચાલુ કરાવડાયેલી એને બંધ કેવી રીતે થઈ અને એની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો એ જગ્યા અત્યારે કોને વેચી ચાલો એ કો એક સુગર હતી ને હું ખાલી એક મુદ્દો આવું છું બીજી વસ્તુ તમને કહું કે તમે તિલકવાડાથી છોડી અને બરોડા સુધીની અંદર એવી મને એક મોટી હોસ્પિટલ બતાવો કે જેથી પૂર્વપટ્ટી વિસ્તારનો એક આદિવાસી ભાઈ ત્યાં જઈને સારવાર કરાવી શકે પણ હોસ્પિટલ સુધી પહોંચવું પડે છે ચલો આપણે જવાબ મેળવી લઈએ સાવનભાઈ એક બાબત જો બહુ સ્પષ્ટ છે આપણે કહ્યું ગૌરવ ચોક્કસથી આપણને પણ ગૌરવ થાય કે સરકાર જે જે કામો કરે છે તમારી મેડિકલ સુવિધા આટલી જ હોય એટલે બાબત ગંભીર એટલા માટે આપણે કહીએ છીએ કે શું માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ આ પ્રકારના કાર્યક્રમ થાય છે ચૂંટણી આવે ત્યારે જ આ પ્રકારના ફંક્શન થાય છે કારણ કે જો ખરેખર વિકાસ થતો હોય કે થવાનો હોય તો આપણે જ જાણીએ છીએ કે આપણા ઘરે જ્યારે કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય અને લેબર છે એ ત્યાંથી જ આવે છે લેબર છે તે ગ્રેજ્યુએટ બી છે લેબર છે તે એજ્યુકેટેડ બી છે એનો મતલબ એ થયો કે ત્યાં રોજગાર નથી કારણ કે કોઈને સામે ચાલીને એવી રીતે તો આવું ના પડે સાવનભાઈ જુઓ સૌથી પહેલી સ્પષ્ટ વાત એ કરીશ કે આપણે હેલ્થ સેક્ટરની જે વાત કરી આપણે કોરોના કાળની અંદર જોયું કેટલા લોકોને રસી અને વેક્સિન જે આપણે વેક્સિન ઘેર ઘેર જઈને વેક્સિન પહોંચી છે દરેક વ્યક્તિને વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે તો શું એ વેક્સિન પહોંચી હેલ્થ સેક્ટર હતું ત્યાં હેલ્થ સેક્ટર હતું ત્યાં સ્થાનિક હતું એટલા માટે જ વેક્સિન પહોંચી છે એટલે માત્ર વાતો કરવાથી કંઈ નથી થવાનું બીજી વાત આદિવાસી ક્ષેત્રની અંદર રોજગાર હોય શિક્ષણ હોય પ્રાથમિક શિક્ષણ હોય મહિલા વિકાસ હોય આ તમામ વસ્તુને એક એક એંગલથી જોઈ તમામ યોજનાઓ ત્યાં પહોંચે વનબંધુ સુધી તમામ યોજનાઓ પહોંચે એના લાભાર્થીને સીધો લાભ થાય આ એની જ વાત છે ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કરેલા છે સૌનો સાથ સૌનો વિકાસ એ એ અમારી જે જે અમારું સૂત્ર છે એના આધારે જ અમે પ્રજાની વચ્ચે જીએ છીએ અને અમે એક આખું અમારા માટે તો સર્વસમાન છે એટલે દરેકે દરેક વ્યક્તિને દરેકે દરેક યોજનાનો લાભ મળે દરેકે દરેક વ્યક્તિને હેલ્થ સેક્ટર સારું મળે દરેકે દરેક વ્યક્તિને સ્વાસ્થ્યની સુવિધાઓ મળે આ બધા જ લાભ જે અન્ય શહેરી વિસ્તારમાં મળી રહ્યા છે એ બધા જ લાભ ત્યાં આદિવાસી વિસ્તારની અંદર મળે એ જ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે ધર્મેશભાઈ આપની પાસે આવવા માંગીશ આપ સુરતથી બિલોંગ કરો છો તો સુરતમાં પણ જે સુરત જિલ્લો છે એમાં પણ ઘણા એવા વિસ્તાર છે કે જે ટ્રાઇબલ બેલ્ટમાં આવે છે નજીકમાં જ વાત કરવામાં આવે તો ભરૂચ છે વડોદરા છે તાપી છે વલસાડ છે ડાંગ છે જે મોટાભાગે ટ્રાઇબલ બેલ્ટ છે ત્યાંની સ્થિતિ કેવી છે એટલી બધી સ્થિતિ સારી નથી થોડો ઘણો સુધારો થયો છે પણ હું જેમ કહું છું કે વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું તથા જો સ્થિતિ ખરાબ હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી એમની સ્થિતિ હું માનું છું કે સુધરી છે પણ તે છતાંય ત્યાંના જે નેતાઓ છે એ નેતાઓ પબ્લિક સુધી જે યોજનાઓનો લાભ પહોંચાડવા માંગતા હોય પહોંચાડવાની કોશિશ નથી કરતા એટલે લાભ ઘણી બધી જગ્યા પર ત્યાં નથી પહોંચતો સરકારની નીતિ ચોક્કસ સારી છે આદિવાસી ક્ષેત્રનો બહુ મોટો બજેટ પાડવે છે પણ એ બજેટ હું માનું છું ત્યાં સુધી ચવાઈ જાય છે અને ત્યાંના આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાંના આદિવાસી ક્ષેત્રના લોકોની પરિસ્થિતિ એ એ એમાં થોડો ઘણો સુધારો થયો છે એટલે હજી સ્થિતિ આવીને આવી છે અમે પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ટ્રાઇબલ બેલ્ટમાં કામ કરીએ છીએ તો એટલી બધી કંઈ સ્થિતિ સુધરી નથી પણ સુધારા પર ચોક્કસ છે

આઝાદીના પંચોતેર વર્ષ આપણે ઉજવી રહ્યા છે ત્યારે એમની સ્થિતિ જ્યાં હતી લગભગ ત્યાં જ છે થોડો વિકાસ થયો છે ક્યાંક કોઈક જગ્યાએ ઇન્ડસ્ટ્રી થવાથી રોજગારી મળી છે વગેરે વગેરે ખરું પણ એમની જમીનો લઈ લેવામાં આવે અને પર્યટન ક્ષેત્ર ત્યાં સ્થાપિત કરવામાં આવે એટલે એમની જમીનો પણ જાય છે એમની રોજગારી પણ જાય છે બીજો એક સરસ મુદ્દો મારે ધ્યાન દોરવો છે કે આપણે આઝાદ થયા ત્યારથી અનામત બેઠકો રિઝર્વેશન માટેની વાત થઈ આદિવાસીઓ માટે રાખવા એવી વાત થઈ હવે જે આપણો આદિવાસી બેલ્ટ છે એમાં કયો છોકરો અનામત અનામત વ્યવસ્થાનો લાભ લઈને એન્જિનિયર કે ડોક્ટર બની શકે એને બારમું સાયન્સ તો ભણવું પડે ને આ આદિ વિસ્તાર બેલ્ટમાં બારમું સાયન્સ ભણાવે એવી શાળાઓ પણ નથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી થોડો પ્રયત્ન કર્યો છે પણ હજુ પૂરતા પ્રમાણમાં સાયન્સ ભણી શકે એવી સારી શાળાઓ આવી છે એન્જિનિયરિંગ મેડિકલ એમાં આગળ આવે જ નહીં એટલે શિક્ષણની બાબતમાં આદિવાસીઓ હંમેશા પાછળ જ રહે જે શહેરી વિસ્તારમાં આવ્યા અથવા તો થોડા સુખી થયા છે એવા આદિવાસી વિદ્યાર્થીઓ આ બેઠકોનો લાભ લે છે પણ આદિવાસી વિસ્તારમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓને આનો લાભ મળતો નથી આ મેં નજરે જોયેલી વાત છે એટલે આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો સર્વાંગી વિકાસની વાત કરવી જોઈએ ત્યાં આગળ એકાદ પ્રોજેક્ટ મૂક્યો એકાદ યોજના કરી અને એની વાહવાહી કરવી એ યોગ્ય નથી એમનો સર્વાંગી વિકાસ થાય એ માટેના પ્રયત્નો થવા જોઈએ એ મારું છે છે બિલકુલ એટલે વાત અહીંયા આવીને ઊભી કે જે પ્રયાસ છે સર્વાંગીણ પ્રયાસ થવા જોઈએ પરંતુ પૂર્ણરૂપે થયા નથી ને એનું કારણ છે કે કોંગ્રેસ જ્યારે એમ કહેતી હોય કે અમે સાહીઠ વર્ષ સુધી અમે શાસન કર્યું છે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમે સત્યાવીસ વર્ષથી શાસનમાં છે પણ ક્યાંક વાત કે ક્યાંક સુર એવો છે કે આજે પણ માઇગ્રેટ થવું પડે છે કારણ કે સ્થાનિક વિસ્તારમાં પાણી નથી ખેતી નથી રોજગારી નથી એટલે વિષય ચોક્કસથી ચિંતાનો છે તેવું આપણે કહી શકાય આ સાથે આપણે ચર્ચા સમાપ્ત કરીએ છીએ સાવન પંડ્યા ભાવિકમિન યોગેશ ચુડગર ધર્મેશ ગામી પ્રફુલ ત્રિવેદી સર આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર